મને ક્લાસ આજે આપણે ભણશું ગુલિયન-બાર સિન્ડ્રોમ GBS. તો ગુલિયન-બાર સિન્ડ્રોમ છે શું છે? ઇટ ઇઝ એન એક્યુટ રેપિડલી પ્રોગ્રેસિવ ઓટોઇમ્યુન ઇન્ફ્લેમેટરી ડિમાયલિનેટિંગ પોલિન્યુરોપથી. આ એક શું છે? એક ટાઈપનું પોલિન્યુરોપથી છે. એમાં શું થશે? તો કે એક તો એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, બરાબર. એમાં શું થશે? ઇન્ફ્લેમેટરી ડિમાયલિનેટિંગ પોલિન્યુરોપથી ઓફ પેરિફેરલ સેન્સરી એન્ડ મોટર નર્વ એન્ડ નર્વ રૂટ્સ. કાલે આપણે જે ભણ્યા હતા ને શું હતું? કે પેરિફેરલ નર્વ્સ છે ડેમેજ થાય છે. આમાં શું થશે? તો કે પોલિન્યુરોપથી થઈ જશે. મતલબ કે જે આપણા સેન્સરી અને મોટર ફંક્શન્સ છે એ ફંક્શન્સ જ બંધ થઈ જશે, બરાબર. તો એ છે ગુલિયન-બાર સિન્ડ્રોમ. એમાં શું થશે? તો કે એ અચાનક જ થઈ જાય છે. એક્યુટ રેપિડલી પ્રોગ્રેસિવ છે, મતલબ કે જે ધીરે ધીરે છે પણ અચાનક થઈ જાય છે. એન્ડ ઓટોઇમ્યુન ઇન્ફ્લેમેટરી ડિમાયલિનેટિંગ પોલિન્યુરોપથી ઓફ પેરિફેરલ સેન્સરી એન્ડ મોટર નર્વ્સ. મતલબ કે જે પેરિફેરલ નર્વ રૂટ્સ છે એમાં જે સેન્સરી અને મોટર બંને નર્વ્સ છે એને ઇફેક્ટ કરશે. તો જે ગુલિયન-બાર સિન્ડ્રોમ છે એ કોને બનાવ્યો છે? તો ફ્રેન્ચ ફિઝિશિયને બનાવ્યો છે. એ બે ફિઝિશિયને ભેગા થઈને બનાવ્યો છે. બંનેનું નામ આ જ છે. એકનું નામ છે ગુલિયન અને બીજા નામ છે બાર. આ બંને ભેગો થઈને ડિસીઝ બનાવ્યો છે. મતલબ આનું નામ શું છે? ગુલિયન-બાર સિન્ડ્રોમ, બરાબર. 1960માં આ ડિસીઝ છે આઈડેન્ટિફાઈ થયો હતો. તો આ જે ડિસીઝ છે શેનો છે? તો કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. એમાં શું થશે? ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપશે. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપશે મતલબ શું થશે? કે જે આપણી જે નર્વ્સ છે, જે નર્વ રૂટ્સ છે, હંમેશા માટે કેવા થઈ જશે? બંધ થઈ જશે. એનું જે ફંક્શન છે એ હંમેશા માટે બંધ થઈ જશે. હવે ઇટિયોલોજી, તો ફર્સ્ટ તો શું છે? અનનોન, કે એનું જે એક્ઝેક્ટ કોઝ છે આપણે ખબર નથી. પછી વાયરલ ઇન્ફેક્શન, કે વાયરસના ઇન્ફેક્શનથી પણ થઈ શકે છે. પછી સ્વાઇન ફ્લુ વેક્સિનેશન, મતલબ કે જે સ્વાઇન ફ્લુ માટે, સ્વાઇન ફ્લુ ના થાય એના માટે આપણે જે વેક્સિન લઈએ છીએ એના કોમ્પ્લિકેશનથી ગુલિયન-બાર સિન્ડ્રોમ થઈ શકે છે. પછી સિસ્ટેમિક લ્યુપસ એરિથમેટસ એન્ડ સર્ટેન મેડિસિન્સ. સર્ટેન મેડિસિન્સમાં કઈ આવશે? ઇમ્યુનો સપ્રેશન્સ, કે જે વ્યક્તિઓ વધારે પ્રમાણમાં ઇમ્યુનો સપ્રેશન્સ લેતા હશે તો એ લોકોને આ જે ડિસીઝ છે એ થવાની સંભાવના વધારે છે, બરાબર. પછી આપણે ભણશું ક્લાસિફિકેશન. તો એના પાંચ ટાઈપ છે. તો સૌથી પહેલું છે એક્યુટ ઇન્ફ્લામેટરી ડિમાયલિનેટિંગ પોલિન્યુરોપથી. તો આ જે છે કેવું છે? મોસ્ટ કોમન ફેસ છે ગુલિયન-બાર સિન્ડ્રોમનું, બરાબર. આમાં શું થશે? તો કે જે આપણા આઈના મસલ્સ છે, આઈ મસલ્સ છે એ કામ કરવાનું બંધ કરી દેશે. આ મીન્સ કે જે એક્યુટ ઇન્ફ્લામેટરી ડિમાયલિનેટિંગ પોલિન્યુરોપથી છે એ કઈ જગ્યાએ આવશે? તો કે આંખમાં આવશે. એમાં શું થશે? આપણે જે આંખના મસલ્સ છે મસલ્સ કામ નહીં કરે. મતલબ કે જે આપણે ડ્રુપલિંગ ઓફ આઈ એવું વધારે પ્રમાણમાં થઈ શકશે. ડ્રુપલિંગ ઓફ આઈ અથવા તો એટેક્સિયા એપ્રેક્સિયા એ બધું થઈ શકે છે. પછી બીજું છે એક્યુટ મોટર એક્ઝોનલ ન્યુરોપથી. એક્યુટ મોટર એક્ઝોનલ ન્યુરોપથીમાં શું થશે? તો કે આપણી જેટલા પણ ન્યુરોન્સ છે એના જે એક્ઝોન છે એ ડેમેજ થશે. પણ કઈ નર્વ્સ આવશે? મોટર, બરાબર. નામમાં જ આપ્યું છે એક્યુટ મોટર એક્ઝોનલ ન્યુરોપથી. મતલબ કે આપણી જેટલી પણ મોટર નર્વ્સ છે એના જે એક્ઝોન્સ છે એ એક્ઝોન્સ ડેમેજ થઈ જશે. તો આની અંદર શું થશે? તો કે મોટરના જે એક્ઝોન્સ છે એમાં શું આવશે? તો કે ઓટોઇમ્યુન રિસ્પોન્સ આપશે. ઓટોઇમ્યુન રિસ્પોન્સના લીધે શું થશે? તો કે એક્ઝોન છે પોતાનું કામ છે કરવાનું બંધ કરી દેશે. એ પણ કોમાં? મોટરમાં. હવે ત્રીજો ટાઈપ છે એક્યુટ મોટર સેન્સરી એક્ઝોનલ ન્યુરોપથી. મતલબ કે આમાં શું થશે? મોટર નર્વ અને સેન્સરી નર્વ બંને નર્વ્સ છે એની અંદર ઇફેક્ટિવ આવશે. મતલબ કે જે બંને નર્વ્સ છે એના જે એક્ઝોન છે એ એક્ઝોન ડેમેજ થઈ જશે. મતલબ એનું જે કામ છે એ નહીં કરે, બરાબર. પછી એક્યુટ પેરા એટોનોમિક એટોનોમિક ન્યુરોપથી. તો એક્યુટ એટા એક્યુટ પેરા એટોનોમિક ન્યુરોપથી છે એમાં શું થશે? તો કે આપણી જે પેશન્ટ છે એને કેવું આવશે? ફોટોફોબિયા હશે, બરાબર. પછી એની જેટલી પણ પેરાસિમ્પેથેટિક નર્વ રૂટ્સ છે એમાં ઇમ્પેરમેન્ટ આવશે. સિમ્પેથેટિકમાં કંઈ નહીં થાય પણ પેરાસિમ્પેથેટિક નર્વ રૂટ્સ છે એમાં શું થશે? ઇમ્પેરમેન્ટ આવશે. એના લીધે શું થશે? પેશન્ટને ફોટોફોબિયા થઈ જશે. પછી તો કે ડિસ્ફેજિયા થઈ જશે. પેશન્ટ છે એનું જે ઓરલ મ્યુકોસ છે એનો જે કંટ્રોલ છે નઝલ એન્ડ ઓરલ મ્યુકોસનો કંટ્રોલ છે ગુમાવી બેસશે. એના પછીનો પાંચમો ટાઈપ છે બીકર સ્ટફ બ્રેઇન સ્ટેમ એન્સેફેલાઇટિસ, બરાબર. બીકર સ્ટફ બ્રેઇન સ્ટેમ મતલબ કે બ્રેઇન સ્ટેમની અંદર શું થશે? તો કે એની અંદર
તો ઓફથાલ્મોલ એ ઓફથાલ્મેલ ઓપ્લેજિયા થઈ જશે, સાથે શું થશે એટેક્સિયા થશે. મતલબ કે જે પેલા ક્લાસિફિકેશનમાં થતું ને તો એ સેમ પ્રોસેસ થશે કે જે આઈસના જે મસલ્સ છે એમાં ડેમેજ થશે. પણ એની સાથે શું થશે તો કે એનું જે લોકેશન છે ક્યાં હશે, બ્રેઇન સ્ટીમમાં હશે. મતલબ કે આપણું જે બ્રેઇન સ્ટેમ છે ડેમેજ થશે. બીકર સ્ટાફ બ્રેઇન સ્ટેમ એન્સેફેલાઇટિસ, મતલબ કે જે આપણું બ્રેઇન સ્ટીમ છે એમાં શું થશે, ડેમેજ થશે. બરાબર. પેલું જે છે એક્યુટ ઇન્ફ્લામેટરી ડિમેલિનેટિંગ પોલિન્યુરોપથીમાં શું થશે તો કે આપણે જે આઈસના મસલ્સ છે એમાં ડેમેજ થશે. બરાબર. પછી તો કે એક્યુટ મોટર એક્ઝોનલ ન્યુરોપથી, મતલબ કે આપણી બોડીની જેટલી પણ મોટર નર્વ્સ છે એના એક્ઝોન ડેમેજ થઈ જશે. બરાબર. પછી ત્રીજો ટાઈપ છે મોટર એન્ડ સેન્સરી એક્ઝોનલ ન્યુરોપથી, મતલબ એમાં શું થશે, મોટર અને સેન્સરી બંને નર્વ્સ છે એના જે એક્ઝોન છે ડેમેજ થઈ જશે. પછી પેરાએટોનોમિક ન્યુરોપથી, તો પેરાએટોનોમિક ન્યુરોપથીમાં શું થશે તો કે આપણે જેટલી પણ સિમ્પેથેટિક નર્વ રૂટ, પેરાસિમ્પેથેટિક નર્વ રૂટ છે એ ડેમેજ થઈ જશે. બરાબર. એના પછી છે બીકર સ્ટફ બ્રેઇન સ્ટેમ એન્સેફેલાઇટિસ, મતલબ એમાં શું થશે કે બ્રેઇન સ્ટેમ છે આપણું એ ડેમેજ થઈ જશે. એની સાથે શું થશે તો કે આઈ મસલ્સ, આઈના જે મસલ્સ છે ત્યાંની જે નર્વ છે ડેમેજ થશે. બરાબર. પછી ક્લિનિકલ મેનિફેસ્ટેશન, તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં શું આવશે, પેઇન. પેઇન પણ ક્યાં આવશે, લોઅર બેક, લોઅર બેક પેઇન, પ્રોગ્રેસિવ મસલ વીકનેસ. પેશન્ટ છે ને કેવું હશે, મસલ વીકનેસ હશે ક્યાં, લેગ્સ અને આર્મ્સમાં. પછી ડેમિન્સ રિફ્લેક્સ, ડેમિન્સ રિફ્લેક્સમાં શું થશે તો કે પેશન્ટ છે એ પોતાના કોઈ પણ, આપણે કોઈ પણ ટચ કરી દઈએ કે કોઈ પણ સેન્સેશન આપશું તો એ સેન્સેશન નહીં લઈ શકે. પછી ટિંગલિંગ સેન્સેશન, પેશન્ટને કેવું થશે કે કોઈ એને પ્રિક કરે છે. બરાબર. એને કોઈ સોઈ ખૂંચાડે છે એના જેવું સેન્સેશન આવશે. લો બ્લડ પ્રેશર. પછી નંબનેસ, અનકોર્ડિનેટેડ મૂવમેન્ટ, કે જેની મૂવમેન્ટ છે કેવી હશે, અનકોર્ડિનેટેડ હશે. મસલ સ્પાઝમ. પછી ન્યુરોમસ્ક્યુલર રેસ્પિરેટરી ફેલર, કે જે પેશન્ટ છે એનું જે ન્યુરોમસ્ક્યુલર રેસ્પિરેટરી, મતલબ કે જે આપણી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે એ ત્યાંથી નવ છે પાસ કરી શકશે નહીં. પછી ડિફિકલ્ટી ઇન આઈ મૂવમેન્ટ. પછી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, તો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં શું આવશે, હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન, લંબાર પંચર, ઇસીજી, પીટી એન્ડ ઇલેક્ટ્રોમાયોગ્રાફી. પછી મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટમાં શું આવશે તો કે ધેર ઇઝ અ નો ક્યોર ફોર જીબીએસ, મતલબ કે જીબીએસ છે એના માટે થઈને કોઈ પણ પ્રોપર જે ટ્રીટમેન્ટ છે નથી શોધાણી. બરાબર. એની જે કોઈ પણ પ્રોપર ટ્રીટમેન્ટ, કે સપોઝ કે આ જ મેડિસિન છે તો એનાથી આપણે ક્યોર કરી શકાય છે એવી કોઈ પણ મેડિસિન નહીં શોધાણી. પણ એના જે કોમન જે સિમ્પટમ્સ છે એની પર આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. તો સૌથી પહેલાં શું આપશું, પ્લાઝ્માફોરેસિસ. તો પ્લાઝ્માફોરેસિસ છે એ શું છે તો કે આપણા જેટલા પણ લિક્વિડ પાર્ટ છે, બ્લડ છે, પ્લાઝ્મા છે, બરાબર, એ બધા એને શું કરશે, રિઝોલ્વ કરશે. મતલબ કે જેટલી પણ આપણે નવ રૂટ્સ છે એની અંદર જે બ્લડ છે એ નહીં પહોંચી શકતો, અથવા તો કોઈ પણ જગ્યાએ બ્લડ જામી ગયું છે કે એવું કંઈ થયું છે, તો પ્લાઝ્માફોરેસિસ છે શું કરશે તો કે બ્લડ છે એને રિમૂવ કરી અને એને શું કરશે, પાછું જે પહેલાં જેવું ક્યોર કરશે. પછી હાઈ ડોઝ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન થેરાપી, કે પેશન્ટ છે એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની ડેફિશિયન્સી હશે તો એને હાઈ ડોઝ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપશું. પછી મિકેનિકલ વેન્ટિલેશન એન્ડ એનાલ્જેસિક્સ. પછી સેકન્ડ ડિઝીઝ કન્ડિશન ભણશું આપણે, પાર્કિન્સન્સ ડિઝીઝ. તો પાર્કિન્સન્સ ડિઝીઝ છે એમાં શું છે તો કે ઇટ ઇઝ એ ક્રોનિક પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર. આ જે છે એનો પ્રોગ્રેસ છે કેવો હશે, ક્રોનિક હશે. બરાબર. એનો જે પ્રોગ્રેસ છે કેવો થશે, સ્પીડમાં થશે અને લાંબા ટાઈમ સુધીનો હશે. ક્રોનિક પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર વિચ ડિસ્ટર્બ મસલ કંટ્રોલ, કે એની અંદર શું થશે તો કે મસલનો જે કંટ્રોલ છે એ ડિસ્ટર્બ થઈ જશે. મૂવમેન્ટ એન્ડ બેલેન્સ, મતલબ ત્રણ વસ્તુ થશે, મસલનો કંટ્રોલ, મસલની મૂવમેન્ટ અને મસલની બેલેન્સ છે, ત્રણે ત્રણ વસ્તુ ડિસ્ટર્બ થઈ જશે. તો આજે છે એ શું થશે તો કે એની અંદર શું થશે તો કે ઇટ બિલોંગ્સ ટુ મૂવમેન્ટ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝ બાય, મતલબ કે આજે આમાં જે છે એ ત્રણ સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળશે. એ કઈ કઈ છે, મસલ રિજિડિટી, ટ્રેમર્સ એન્ડ બ્રેડી કાઇનેસિયા. તો પેશન્ટનું જે મસલ્સ છે કેવા થઈ જશે, રિજિડ થઈ જશે, મતલબ કે એમાં કોઈ પણ સેન્સેશન પેશન્ટને ફીલ નહીં થાય. પછી ટ્રેમર્સ, ટ્રેમર્સ મતલબ શું થશે, ધ્રુજારી આવી. બરાબર. જે પેશન્ટના મસલ્સ છે એમાં શું આવશે, ધ્રુજારી આવશે. અને બ્રેડીકાઇનેસ છે, બ્રેડીકાઇનેસ શું થશે, સ્લોનેસ ઓફ મૂવમેન્ટ, કે જે પેશન્ટની જેટલી પણ મૂવમેન્ટ છે એ એકદમ કેવી થઈ જશે, સ્લો થઈ જશે.
તો જે પાર્કિન્સન્સ ડિઝીઝ છે એના આ ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ છે, મસલ રિજિડિટી, ટ્રેમર્સ એન્ડ બ્રેડીકાઇનેસિયા. તો પાર્કિન્સન ડિઝીઝ છે કેવું છે, તો કે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. એ કોને ડિસ્ટર્બ કરશે, તો કે મસલ્સને કરશે. મસલ્સમાં શું કરશે, તો કે મસલનો કંટ્રોલ, મૂવમેન્ટ અને બેલેન્સ તેમાં ડિસ્ટર્બ કરશે. એ ડિસ્ટર્બ કરીને શું કરશે, તો કે એમાં શું થશે, મસલ રિજિડિટી થશે, ટ્રેમર્સ થશે અને બ્રેડીકાઇનેસિયા થશે. તો પાર્કિન્સન્સ ડિઝીઝ છે કોને ફાઉન્ડ કર્યો હતો, તો કે ઇટ ઇઝ ફાઇન્ડ બાય લંડન સર્જન. લંડનના સર્જન છે જેમ્સ પાર્કિન્સન, એણે ફાઇન્ડ આઉટ કર્યો હતો. ક્યારે, તો કે 1817માં. એના નામ પરથી જ આ ડિઝીઝને રાખવામાં આવ્યો છે, પાર્કિન્સન્સ ડિઝીઝ. તો ઇટિયોલોજી, તો ઇટિયોલોજીમાં શું આવશે, સૌથી પહેલું રીઝન છે ડિસ્ટ્રક્શન ઓફ ડોપામાઇન. મતલબ કે જે પેશન્ટ છે એના એના બ્રેઇનમાં અથવા તો એની બોડીમાં ડોપોમાઇન છે એનું લેવલ છે એ કેવું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. બરાબર. તો જે આપણું જે ફંક્શન છે, આપણા જે નર્વસ રૂટ ને એ બધું જે છે કોના પર કામ કરે છે, ડોપામાઇન પર જ કામ કરે છે. તો ડોપામાઇનનું લેવલ ડિક્રીઝ થઈ જશે, તો આપણી જેટલા પણ નર્વસ છે એ પણ ડેમેજ થશે. પછી અનનોન, પછી જીનેટિક ફેક્ટર્સ, કે જે કોઈ પણ જીનેટિકલી પણ આ ડિઝીઝ થઈ શકે છે. એથેરોસ્ક્લીરોસિસ, વાયરલ ઇન્ફેક્શન એન્ડ હેડ ઇન્જરી. હવે પેથોફિઝિયોલોજી, કે પેથોફિઝિયોલોજી જે પાર્કિન્સન્સ ડિઝીઝ છે એ કઈ રીતના થાય છે. તો ડ્યુ ટુ ઇટિયોલોજિકલ ફેક્ટર્સ, મતલબ કે જે આ જેટલા આપણે ઇટિયોલોજિકલ ફેક્ટર્સ ભણ્યા એના લીધે શું થશે, તો કે ડિસ્ટ્રક્શન ઓફ ડોપામાઇન સેલ્સ, મતલબ કે જે આપણું મગજ છે, આપણું જે બ્રેઇન છે એની અંદર શું થશે, ડોપામાઇન સેલ્સ છે એનું ડિસ્કર્શન થઈ જશે. ડિસ્ટ્રક્શન ઓફ ડોપામાઇન સેલ્સ ઇન ધ બેઝલ ગેંગલિયા. બેઝલ ગેંગલિયા છે એની અંદર શું થશે, ડોપામાઇનનું ડિસ્ટ્રક્શન થશે. એના લીધે શું થશે, ડેફિશિયન્સી ઓફ ડોપામાઇન, કે પેશન્ટ છે એના બ્રેઇનમાં ડોપામાઇનની ડેફિશિયન્સી થશે. તો એના લીધે હવે શું થશે, તો સૌથી પહેલું શું બતાવશે, ફર્સ્ટ આઉટ ઓફ કંટ્રોલ ઓફ મસલ એક્ટિવિટી. મતલબ કે જે પેશન્ટના મસલ્સની એક્ટિવિટી છે એ કેવી થઈ જશે, કંટ્રોલમાં નહીં રહે. એના લીધે શું થશે, ધ ઇમ્બેલેન્સ ઓફ એસિટાઇલ કોલાઇન, મતલબ કે જે ડોપામાઇન એસિટાઇલ કોલાઇન છે એમાં શું, એનું જે ઇનહિબિટર છે કયું છે, ડોપામાઇન. તો એમાં શું થશે, ઇમ્બેલેન્સ ઓફ એસિટાઇલ કોલાઇન ઇનહિબિટર્સ ન્યુરો ટ્રાન્સમીટર્સ ઇન કોર્પસ ટ્રિએટમ. મતલબ કે જે બ્રેઇનમાં કોર્પસ ટ્રિએટમ છે એની અંદર એસિટાઇલ કોલાઇન ન્યુરો ટ્રાન્સમીટર છે એમાં ઇમ્બેલેન્સ આવશે. એમાં ઇમ્બેલેન્સ આવશે તો એના લીધે શું થશે, ઇમ્પેરમેન્ટ ઇન એક્સ્ટ્રા પિરામિડલ ટ્રેક. મતલબ કે જે આપણે નવ રૂટ છે, બરાબર, બ્રેઇનથી લેગ સુધી અને લેગ્સથી બ્રેઇન સુધી જે મેસેજ ટ્રાન્સફર થાય છે એ ટ્રેક છે એમાં શું આવશે, ઇમ્પેરમેન્ટ આવશે. એના લીધે શું બતાવશે, સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ બતાવશે. સૌથી પહેલાં શું થશે, ડિસ્ટ્રક્શન ઓફ ડોપામાઇન સેલ્સ. ડોપામાઇન સેલ્સ છે ડિસ્ટ્રક્શન થાય છે, એના લીધે શું થશે, ડેફિશિયન્સી ઓફ ડોપામાઇન. એના લીધે સૌથી પહેલાં શું બતાવશે, મસલ એક્ટિવિટી છે આઉટ ઓફ કંટ્રોલ થશે. પછી બીજું શું થશે, તો કે ઇમ્બેલેન્સ ઓફ એસિટાઇલ કોલાઇન ઇનહિબિટર્સ. એસિટાઇલ કોલાઇન ઇનહિબિટર્સ છે એનું ઇમ્બેલેન્સ થશે, તો એના લીધે શું થશે, ઇમ્પેરમેન્ટ ઓફ એક્સ્ટ્રા પિરામિડલ ટ્રેક. મતલબ કે જે આપણો નર્વ રૂટ છે ડેમેજ થશે, અને એના લીધે શું બતાવશે, સાઇન એન્ડ સિમ્પટમ્સ બતાવશે. પછી ક્લિનિકલ મેનિફેસ્ટેશન, તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે એમાં સૌથી પહેલું શું છે, વોલેન્ટરી એન્ડ ઇનવોલેન્ટરી મોટર ફંક્શન ઇમ્પેરમેન્ટ. મતલબ કે આપણા જે વોલેન્ટરી અને ઇનવોલેન્ટરી મસલ્સ છે, બરાબર, આપણી જેટલી પણ મસલ્સ છે એમાં ઇમ્પેરમેન્ટ આવશે. પછી ટ્રીમર્સ, તો ટ્રીમર્સમાં શું થશે, મેં તમને કીધું એમ, ટ્રિમ્બલિંગ મતલબ ધ્રુજારી આવશે. ક્યાં, તો કે ટ્રિમ્બલિંગ ઓફ ફિંગર્સ, હેન્ડ, ફીટ, જો એન્ડ લેગ્સ. સ્પેશિયલી આટલી જગ્યાએ થશે, ફિંગર્સ, હેન્ડ, ફીટ, જો એન્ડ લેગ્સ. પછી રિજિડિટી, રિજિડિટી મતલબ શું થશે, સ્ટિફનેસ ઓફ લિમ્બ, કે જે પેશન્ટ છે એનું જે આખું એને શું થશે, કે એનો જે પગ છે આખા જકડાઈ ગયા છે. પછી બ્રેડીકાઇનેસિયા, બ્રેડીકાઇનેસિયાનો મીનિંગ શું થશે, સ્લો બોડી મૂવમેન્ટ. પોસ્ચરલ ઇન્સ્ટેબિલિટી, કે જે પેશન્ટ છે એનું જે પોસ્ચર છે એમાં ઇન્સ્ટેબિલિટી આવશે. પછી પાર્કિન્સોન ગેટ, મતલબ કે આ જે છે જે ત્રણ સિમ્પટમ છે પાર્કિન્સોનની અંદર જ બતાવશે. એમાં સૌથી પહેલું શું છે, સફલિંગ ઓફ વોલ્ક. પછી સ્ટૂપ્ડ પોઝિશન એન્ડ ફોરવર્ડ બેન્ડિંગ. આ ત્રણે ત્રણ વસ્તુ છે કોની અંદર આવશે, પાર્કિન્સન્સ ડિઝીઝના સિમ્પટમ્સમાં આવશે. સૌથી પહેલું શું છે, સફલિંગ ઓફ વોલ્ક, મતલબ કે જે પેશન્ટ છે એ ચાલતું હશે તો એની જે ચાલવાનું જે આપણે જે નોર્મલ રીતે ચાલી શકે છે એ રીતના એ નહીં ચાલી શકે. એના જે સ્ટેપ્સ છે એનું જે કંટ્રોલ છે એ કેવું કરી નાખશે, ગુમાવી દેશે. બરાબર, એ શું થશે, સફલિંગ ઓફ વોલ્ક. મતલબ કે પેશન્ટ છે કઈ રીતના ચાલતું હશે, તો કે સપોઝ કે કોઈ ડ્રિંક કર્યું હોય ને કઈ રીતના ચાલતું હોય, મતલબ એનો કોઈ કંટ્રોલ ના હોય ચાલવાનો, એવી રીતના ચાલશે, કેમાં, સફલિંગ ઓફ વોલ્કમાં. પછી બીજું છે સ્ટૂપ્ડ પોઝિશન. સ્ટૂપ્ડ પોઝિશનમાં શું થશે, તો કે પેશન્ટ છે
કઈ પણ કોઈ પણ રીઝન વગર એનો હાથ કે એનું જે ફીટ છે ને બેન્ડ વાળશે, બરાબર? એ આપણો જે હાથ છે આપણે એને બેન્ડ વાળીએ તો કેવી રીતના થાય? એવી રીતના પેશન્ટ છે કોઈ પણ રીઝન વગર એવી રીતના કરશે. અને ત્રીજું છે ફોરવર્ડ બેન્ડિંગ, મતલબ કે જે પેશન્ટ છે પોતાનું આખે આખું બોડી છે એને પાછળની સાઈડ બેન્ડ વાળશે, બરાબર? ફોરવર્ડ બેન્ડિંગ કરશે, પાછળની સાઈડ આખું બોડી બેન્ડ વાળશે, અથવા તો હેન્ડ છે એને પાછળની સાઈડ બેન્ડ વાળશે, બરાબર? જે આપણું જે નોર્મલ રીતે આપણે બેન્ડ વાળીએ છીએ, આગળની સાઈડ આપણે નોર્મલી બેન્ડ વાળી શકીએ છીએ, પણ પાછળની સાઈડ વાળી શકે ના વાળી શકે. પણ પાર્કિન્સનમાં જે પેશન્ટ છે એ શું કરશે? ફોરવર્ડ બેન્ડિંગ, મતલબ પાછળની સાઈડ બેન્ડ વાળશે. પછી એન્ઝાયટી, ડિપ્રેશન, સ્લીપ ડિસ્ટર્બન્સ એન્ડ કન્ફ્યુઝન. હવે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, તો શું કરશું? પેશન્ટની હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, લંબર પંચર અને MRI. હવે મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટમાં શું આપશું? મેડિકલ મેનેજમેન્ટમાં સૌથી પહેલા એન્ટી પાર્કિન્સન્સ ડ્રગ્સ આપશું, બરાબર? પેશન્ટને એન્ટી પાર્કિન્સન્સ ડ્રગ્સ આપશું. એમાં સૌથી પહેલા કઈ આવશે? લિવોડોપા. એન્ટી પાર્કિન્સન ડ્રગમાં આવશે લિવોડોપા. એ શું કરશે? તો કે જે આપણે બ્રેઇનમાં જે રિસ્ટ્રિક્શન થયું છે ડોપામાઇનનું, એને ઇનહિબિટ કરશે. પછી ડોપામાઇન એગોનિસ્ટ, ડોપામાઇન એગોનિસ્ટ છે એ શું કરશે? તો કે ડોપામાઇનના જેટલા પણ રિસેપ્ટર છે એને સ્ટિમ્યુલેટ કરશે. પછી એન્ટીકોલિનર્જિક્સ આપશું અને એન્ટીવાયરલ આપશું. પછી સર્જિકલ મેનેજમેન્ટ, સર્જિકલ મેનેજમેન્ટમાં શું કરશું? સૌથી પહેલા ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન. તો ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશનમાં શું કરશું આપણે? કે બ્રેઇનમાં આપણે શું કરશું? ઇલેક્ટ્રોલાઇટ પ્લેસ, ઇલેક્ટ્રોડ્સ છે જે એને પ્લેસ કરશું થેલેમસમાં, મતલબ કે જે થેલેમસ છે એને સ્ટિમ્યુલેટ કરવાની છે. થેલેમસ છે પોતાનું કામ છે બંધ કરી દીધું છે, તો એને સ્ટિમ્યુલેટ કરવાની છે. તો એના માટે શું કરશું આપણે? જેમ ECGમાં ઇલેક્ટ્રોડ્સ રાખીએ છીએ એવી રીતના બ્રેઇનમાં ઇલેક્ટ્રોડ્સ રાખશું. અને પછી શું કરશું? જે થેલેમસ ગ્લેન્ડ છે એને સ્ટિમ્યુલેટ કરવામાં આવશે, મતલબ એ શું કરશે? ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે બ્રેઇનમાં એટેચ કરશે અને એને લીધે થેલેમસને સ્ટિમ્યુલેટ કરશે. પછી બીજી જે સર્જરી કરશું એ થેલેમેક્ટોમી કરશું. જો ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન છે એ સક્સેસફુલ નહીં જાય તો શું કરવામાં આવશે? થેલેમેક્ટોમી કરવામાં આવશે. થેલેમેક્ટોમીમાં શું થશે? તો કે જેટલા પણ થેલેમસના સેલ્સ છે અથવા તો જેટલો પણ પાર્ટ છે ડેમેજ થઈ ગયો છે એને રિમૂવ કરવામાં આવશે, બરાબર? જો આખી આખી થેલેમસ છે ડેમેજ થઈ હશે તો એને કરશે, જેટલું ડેમેજ થયું છે એટલું ડેમેજને રિમૂવ કરશે. અથવા તો ત્રીજું શું કરશે? ન્યુરલ ટ્રાન્સપ્લાન્ટ કરશે. તેમાં શું કરશે? તો કે સર્જિકલ ઇમ્પ્લાન્ટેશન ઓફ મેડ્યુલરી ટિશ્યુ, મતલબ કે જે નર્વ્સ છે એમાં મેડ્યુલરી ટિશ્યુ, એડ્રીનલ મેડ્યુલરી ટિશ્યુ છે એને ઇમ્પ્લાન્ટ કરશે. તો એ શું કરશે? એડ્રીનલ મેડ્યુલરી ટિશ્યુ છે તો કે આપણું જે ડોપામાઇન છે એને ઇનહિબિટ કરવામાં હેલ્પફુલ કરશે. તો એ શું કરશે? તો કે ટુ રીએસ્ટાબ્લિશ ધ નોર્મલ ડોપામાઇન રિલીઝ, મતલબ કે જે એ થેલેમસને હેલ્પફુલ કરશે શેના માટે? તો કે ડોપામાઇનના રિલીઝ કરવા માટે. ત્રણ સર્જરી કરશું, ડીપ બ્રેઇન સિમ્યુલેશન, થેલેમેક્ટોમી એન્ડ ન્યુરલ ટ્રાન્સપ્લાન્ટેશન. આજે કયા કયા ડિસીઝ પૈણા? એક તો GBS, ગુલિયન બાર સિન્ડ્રોમ, બરાબર? એ કોણી આપ્યો હતો? તો કે ગુલિયન અને બાર. એમાં શું થતું હતું? તો કે એમાં ઇન્ફ્લામેટરી ડિમાઇલિનેટિંગ પોલિન્યુરોપથી એ જે છે એમાં શું થશે? તો કે આપણી જેટલી પણ નર્વ્સ છે, મોટર અને સેન્સરી નર્વ્સ છે, એના એક્ઝોન્સ છે એમાં ડેમેજ થશે. એના 5 ક્લાસિફિકેશન. પછી પાર્કિન્સન્સ ડિઝીઝ, પાર્કિન્સન્સ ડિઝીઝ છે કોણ આપ્યો હતો? જોન પાર્કિન્સન આપ્યો હતો 1817. એમાં શું થશે? તો કે ત્રણ એના મેઇન સિમ્ટમ્સ છે, મસલ રિજિડિટી, ટ્રીમર્સ એન્ડ બ્રેડિકાઇનેસિયા, બરાબર? એમાં મેઇન છે શું થશે? ડિસ્ટ્રક્શન ઓફ ડોપામાઇન થશે બ્રેઇનમાં. એના લીધે શું થશે? તો કે ડોપામાઇનનું જે લેવલ છે એ ડિક્રીઝ થશે અથવા તો ડેફિશિયન્સી થશે, અને એના લીધે શું આપશે? જેટલે પણ મૂવમેન્ટ્સ છે આપશે. એમાં શું છે? ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં મેઇન ઇમ્પોર્ટન્ટ છે પાર્કિન્સન ગેઇટ સફલિંગ. એમાં પાર્કિન્સન ગેઇટમાં શું થશે? સફલિંગ ઓફ વોલ્ક, સ્ટૂપ પોઝિશન એન્ડ ફોરવર્ડ બેન્ડિંગ. પછી ડાયગ્નોસ્ટિક વેલ્યુએશન, મેનેજમેન્ટ એન્ડ સર્જિકલ મેનેજમેન્ટ.